કોઈ પણ કાર્ય કરીએ છીએ અમે, એ કાર્ય છેક સુધી પહોંચી અને પછી અટકી જાય છે. હવે એ કાંઈ અમે દેવદોષમાં છીએ, કોઈ અટકવા દે છે એ કાંઈ એ ખ્યાલ નથી આવતો. કેમ એવું કે કઈ રીતે તમે કહી શકો દેવદોષ છે? એમાંથી કાંઈ અમે તો ભૂલમાં છીએ કે કેવી રીતના છે, અને એ કેવું થયું કે સાચું કહું તો એકચ્યુઅલી મને બરાબર ના લૂંટી લીધા મારું ફોન. પછી મેં એને બે ગાડી આપી હતી, ફોર વ્હીલ બે આપી હતી. એક તો આવી ગઈ હતી મારા નામની હતી, બીજી ત્રણ વેચી મારી ગૌશાળાથી બનાવી દીધી હતી રામ દરબારે. તો ગૌશાળાથી વેચી નાખીને છોકરા આવેલું, એ એક્સપાયર થઈ ગયા 4-5 વર્ષ થઈ ગયા. અને હું આવું બધું મારી પાસે દેવું કરાવી નાખ્યું, એવું તો ઘણા પાસે કરાવ્યું, મારી પાસે દેવું કરાવી નાખ્યું. બીજું કંઈ ના બતાવ્યું, પણ મને એક જોડેલ બતાવી ભાઈ. આવું કોઈ કીધેલું? ના, આવું કોઈ નથી કીધું, જોડેલું નથી કીધું. એક એ જે પોતે એક અમે જે છે સાઈબાબાને છે બેન, એને ત્યાં કેવું હતું કે એ પોતે હાજર થયો, એ પોતે ને એણે એમ કીધું તારા સમસાની બાવો છે. આ બે વસ્તુ કીધું, જોડેલનું કોઈ નથી. જોડેલ આવી મારા દાદાને કહીને હું જોને, કારણ કે મારા બધા કાર્યમાં એ પક્કર થયો મને લાગે છે. કોઈ ઘરમાં ફરતું હોય એવું, લૂંટી લૂંટીને છોકરા તો સુકી થઈ ગયા છે. નહીં, કોઈ ઘરમાં ફરતું હોય આવો કોઈ આભાસ થાય ખરો? તમારે મકાન લઈ લીધા, ગાડી લઈ લીધી, ત્યાં લગ્ન અંધશ્રદ્ધામાં જ્યા એમને, ત્યાં લગ્ન અંધશ્રદ્ધામાં જ્યા મગજ કઈ રીતે ફેરી નાખ્યું મને નથી ખબર. કો થઈ ગઈ છે એ મારી ભૂલ તો હવે કેમ કરું દાદા? આ કે છે ખાવ બધું પાયમાલ થઈ ગયો ને પછી મારે વાવ નથી ભાગવું પડે. સવા મહિનામાં તમને ફેર દેખાય પાછા આવજો, આ વસ્તુનો હું રસ્તો કાઢી આપીશ, થશે બધું ભલું કરશે દાદા. હો કોને? બે વર્ષ પૂરા થવા આવ્યા, 10 ઓપરેશન આવ્યા હતા. પણ આની પહેલાં એકવાર તમને આવી ગયા કે મહિના દિવસ પછી આવજો, મોડું તો ઠીક છે ને દર્શન કરી વયા જાય, પણ બેઠક બંધ હતી તમે દર્શન કરીને વયા ગયા. બેઠક બંધ હતી એટલે અમને અહીંથી કીધું કે ત્યાં તમને દોરો ફેરવું, તમે કીધું હતું કે મહિને કરી દઈ. પણ 10 ઓપરેશન આવ્યા, રિકવરી કાંઈ નહીં, ડૉક્ટર રિકવરી કાંઈ નહીં બાપુ, બોલે ચાલે યાદ શક્તિ બધી, પણ શરીરમાં કાંઈ નહીં, બે ન કઈ નહીં. ના, લઈને આવ્યા છો? લઈને તમે કીધું ખાલી નથી, કાંઈ કમરે નથી, બે કમરે ડૉક્ટર કહે કે આમાં અમને નથી ખબર પડતી કેમ આવું થાય, કે ભાઈમાં કાંઈ વાંધો નથી. આમ કે વાંધો નથી ડૉક્ટર, એમ કે વાંધો નથી કાંઈ, વાંધો ક્યાં પડ્યો તો એ શરીર કેમ કાંઈ કામ નથી કરતું. બે વર્ષ ત્યાં એક્સિડન્ટ થયો ને ભાઈનું, એક્સિડન્ટ ત્યાં ટૂંકમાં અમને ત્યાં કંઈક ત્યાં એક દરગાહ છે. પ્રમાણ તો મળ્યું ને બેન, કો કે આપણું સમજો બધું સમસાન લાકડા જતા રહેલા પાછા આયા કહેવાય, તમે ભલે જે માનો એ. પછી તમારા ઘડિયા કે તમે કોઈ જાણતા હોય કોઈ વસ્તુ પધરાયા કે નાખ્યા હોય આવું બને ખરું? કોઈ માતાજીના ફળેલા હોય કે કોઈ શ્રીફળ કે આવું કંઈ બિહારેલું આપણું પિતૃનું કે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખ્યા હોય કે પધરાયા હોય એવું પૂછી લો, પૂછી લો. હવે બોલે ખર્ચો દુનિયાનો કરીને ઘર ધોઈ નાખ્યું એની વાત, તો એમને કાંઈ નથી અમારી વાંધો, ક્યાં પણ શરીરમાં તો કાંઈ નથી.
કોઈ માતાજીના આગળ ફળાલા કે આવું કોઈ નાખ્યા હોય આવું બને ખરું? તો એની પહેલા કઈ આવું બન્યું હોય તમારા મઢે કે ગમે? બહુ પહેલાની જ વાત કરું છું ને વડી, મારે પરાયણે આ પડાવી હોય તો આ તેમ નાખ્યા એમાં પાડી દેતો. ના પણ મારામાં એ આવ્યું છે ત્યારે હું તમને કહું છું ને ભાઈ, આંબો આ જ ગોટલો વાયો હોય તો કંઈ સાંજે આગળ કેરિયું ના આવે, એના પાકતા પાકતા 12-15 વરા થાય ને, એમ જ્યાં લગીન તમારા પુણે હતા ત્યાં લગીન તમારા ઘરે ઉઘરાણી નથી થઈ. તમે જાણવું હતું ને આ કારણ છે. લો કો, પણ ખોટું તો ન બોલતો નું કે આની સિવાય ક્યાંય ગેલ ખરી તમારે ગેલમાં? મારા ગેલ આવી એટલે કે તમે જે ગેલમાં જ્યાં હતા મેલડીમાં બેન હતા સદા બહાર છે. વારો ભલે ના આવે, આપણે બેન મુદ્દે ભરી જવાની કામ દાદા કરે છે કે હું કરું? એના બોલે હું હાલું છું અને એના બોલે કામ થાય ત્યાં એટલું માણસો આવે છે ને. એ તો આવું જ પડશે બેન, એવું જરૂરી નથી કે તાવની દવા એક વાર લીધી તો જીવો ત્યાં લગી તાવ નહીં આવે. એ જાણી જો બધું શું કરવાનું, દુઃખી થવું છે? તે ઉડી જાય તો અડધા તો કોઈ પાછા આપે કે ના આપે? અને તમને જો રિઝલ્ટ મળે તો ધક્કો ખાજો, એમને ના લાવતા, એને તમને હેરાન કરવા ના લાવતા. જો તમને અહીંથી જ્યાં પણ ફેર લાગે તો આવીને કહી જવાનું કે હા અમને ફેર છે, પછી હું આગળ રસ્તો કાઢું છું. હાલ હવે પણ વડીલ જો મારે જે હતું એ મેં સ્પષ્ટ કીધું અને હું લોકો માટે થઈને હું મારો ટાઈમ બગાડીને બેહું છું કહો. આ કે ગામવાળા મને પગાર ન આપતા કે હું અહીંથી કંઈ 5 પૈસા લઈ જતો નથી. હા એમ એટલે હું દાદાને પ્રાર્થના કરું છું, બીજું તમને શું કહું કહો. તમે હમણાં તમે જાતે બોલ્યા ને ક્યાંય દાદાનું સ્મરણ કર્યા પછી એમનો ખંભો હલતો થયો હતો, તો પછી એ ભરોસો રાખો ને. પણ હું વડીલ જો મારા ખાતામાં બેલેન્સ પડ્યું હોય તો મારે તમને ચેક અપાય ને, એમ હું અનુષ્ઠાન કરીશ પછી તમને આપું. મારા સામે તપ તો જોઈ ને. હો જાઓ.